તો એક તરફ હાથરસ લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે આ બેઠકના વર્તમાન ભાજપના સાંસદ રાજવીર દિલેરનું બુધવારે હાર્ટએટેકથી નિધન થયું છે. નોંધનીય છે કે સાંસદ બનતા પહેલાં રાજવીર દિલેર અલીગઢની ઇગ્લાસ વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ 2 દિવસ પહેલાં અલીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં પહોંચ્યા હતા. આ સિવાય તેઓ હાથરસ અને અલીગઢમાં ચાલી રહેલી પાર્ટી કાર્યક્રમમાં પણ સક્રિય જોવા મળ્યા હતા. આ બેઠક પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. રાજવીરસિંહ દિલેરના પિતા કિશનલાલ દિલેર 1996થી 2004 સુધી સતત 4 વખત હાથરસ બેઠક પરથી સાંસદ હતા. આ વખતે ભાજપે 2024ની ચૂંટણીમાં સાંસદ રાજવીર દિલેરની ટિકિટ રદ કરી હતી. તેમના સ્થાને ભાજપે હાથરસ બેઠક પરથી અનુપ વાલ્મિકીને મેદાનમાં ઉતાર્યા છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ માં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.